શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોને ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કમેન્ટ એડવોકેટ સોહેલ મોર દ્વારા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એડવોકેટ સોહેલ મોર પાકિસ્તાનના મૌલવીના ધાર્મિક વિડીયો જોવાનો શોખ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા જુદા જુદા બે ગુનાના કામે એડવોકેટ સોહેલ મોરની ધરપકડ કરવામાં આવી છે, જે અનુસંધાને આજરોજ શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનાના સ્થાનિકો સાથે રાજપૂત ગણની સેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે. તમામ લોકો એકઠા થઈ પોલીસને રજૂઆત કરવા પણ ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં હિન્દુ સંગઠનના આગેવાને નિવેદન આપ્યું હતું. શિવાજી મહારાજનું સોશિયલ મીડિયામાં જે રીતે અપમાન કર્યું છે તેનો સમગ્ર હિન્દુ સમાજ વિરોધ કરે છે અને હિન્દુ ધર્મની તમામ સંસ્થાઓ એક સાથે રહીને આજે પોલીસ કમિશનરને આવેદન આપીને જણાવવા માગે છે કે આવા જે રાષ્ટ્રને જે વફાદાર ન હોય એવા લોકોને દેશની બહાર હાંકી કાઢવામાં આવે. અને આજની તકે હું ગુજરાતના ગૃહમંત્રીને હું આજે જણાવવા માગું છું કે આવા કટ્ટરપંથી એ આપણા રાજ્ય માટે ખતરનાક છે અને એની સામે દેશદ્રોહી પ્રવૃત્તિ કરવાનો એની સામે ગુનો દાખલ કરો. કરજણ તાલુકાના માલોદ ગામ પાસે થયેલા અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે મૃતકોના પરિવારને